काची तीर्थ खाते ऋषिपंचमी निमित्ते श्री पृथ्वेश्वर महादेव ने अवलौकिक शृंगार करवामां आव्यो। गीर सोमनाथ थी अमारा संवाददाता शैलेष वाला जणावे छे के गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ा तालुकाना सुप्रसिद्ध यात्राधाम प्राची तीर्थ खाते आवेल सरस्वती नदी किनारे बिराजता श्री पृथ्वेश्वर महादेव ने ऋषिपंचमीना पावन दिवस निमित्ते महापूजानुं आयोजन करवामां आव्युं हतुं। कहेवाय छे के 100 वार काशी अने 1 वार प्राची। आज ऋषिपंचमीना पावन दिवस निमित्ते मोटी संख्या में यात्राळुओ मोक्ष पीपड़े पाणी चढ़ाव्युं हतुं अने पूर्ववाहिनी सरस्वती नदी में स्नान पण करवामां आव्युं हतुं। મંદિરનું મહાત્મ્ય એવું છે કે અહીં કોઈ વ્યક્તિને સંતાન ન હોય તે આવીને મહાદેવની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે। ત્યારે દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જ્યાં પૂર્વવાહિની સરસ્વતી નદીના કિનારે શ્રી માધવરાજી પ્રભુ બિરાજમાન છે, શ્રી મોક્ષ પીપળો છે અને અહીં 4,500 વર્ષ પુરાણું શ્રી પૃથ્વેશ્વર મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે, જેનો હું પૂજારી છું। મારું નામ છે પુષ્પનગીરી રતિગીરી ગોસ્વામી। આજે ઋષિપંચમીના પાવન દિવસે પરમાર પરિવાર તરફથી અહીં નરેશભાઈ પરમાર પરિવાર તરફથી અહીં બરફની મહાપૂજા કરવામાં આવી છે, જેનો બહોળા પ્રમાણમાં યાત્રિકોએ લાભ લીધો છે અને આ જગ્યા ઉપર પૃથ્વેશ્વર ભગવાન જેમને સંતાન ન હોય એ ભગવાનના બચ ભરવાથી અહીંયા સંતાન પ્રાપ્તિ થાય છે એવો ભગવાનનો અહીંયા આશીર્વાદ આપેલા છે। મારું નામ નરેશ પરમાર છે અને આજે ઋષિપંચમીના દિવસે પૃથ્વેશ્વર મહાદેવના મંદિરે બરફની પૂજાનું આયોજન કરેલું છે। 100 વખત કાશી અને 1 વખત પ્રાચી, એટલું આ પ્રાચી તીર્થનું મહત્ત્વ છે। અહીં સરસ્વતી નદીના કાંઠે માધવરાય ભગવાન અને લક્ષ્મીજીનું એક ભવ્ય પૌરાણિક મંદિર આવેલું છે અને આ પૃથ્વેશ્વર મહાદેવના મંદિરમાં આજે ઋષિપંચમીના દિવસે બરફની પૂજાનું અનેરું મહત્ત્વ છે। એ નિમિત્તે અમને એક પરમાત્માની કૃપામાં એક લાવો મળેલો છે, એ બદલ મહાદેવનો હું હૃદયથી આભાર માનું છું। મારું નામ પરમાર હેતલબેન છે, હું અહીંયા પ્રાચી તીર્થમાં રહેવાસી છું। અહીંયા અમે પૃથ્વેશ્વર મહાદેવના મંદિરે અમારા પરિવારને બરફની પૂજા માટેનો લાભ મળ્યો છે, એ માટે અમે મહાદેવના ખૂબ આભારી છીએ। અહીંયા પવિત્ર તીર્થ ક્ષેત્રમાં અમને આ મોકો મળ્યો એ માટે અમે ખૂબ આભારી છીએ।